सब्सक्राइब करो आ चैनल ने। मुनिम जी। जी बापू। आ વર્ષના હિસાબ કિતાબમાં નફાનું ધોરણ ઘણું ઓછું દેખાય છે, શું વાત છે? સમજાતું નથી કાંઈ બાપુ, એમાં તો એવું છે ને કે હમણાંથી ઓલે કામદારો કે કામ જ નથી કરતા, એમાંય પાછો વરસાદ ઓછો, આ કપાસમાં જીવાત પડી ગઈ, મગફળીઓ ને મૂળિયા બળી ગયા, એમાં તો બાપુ આવું જ ઉત્પાદન થાય ને? પ્રણામ બાપુ. આવો આવો પ્રોફેસર. અરે સરસ્વતીના ઉપાસકોને તો અમારે પ્રણામ કરવાના હોય. આવો આવો બેસો. પ્રણામ બાપુ. જય માતાજી. પ્રણામ. પ્રણામ કાકાજી. રાધા ક્યાં? રાધા કેમ દેખાતી નથી? હા દીકરા આવી જશે. રાધાની વા. હા આવી રાધાના બાપુ. જય રામાપીર. રાધાની વા, આ રાધાના પ્રોફેસર છે. જય શ્રી કૃષ્ણ. અને આ રાધાની ખાસ બહેનપણી છે બંને. સારું બેટા. અને રાધાને બૂમ પાડ જરા. રાધા. ઓ દીકરી રાધા. બાપુજી, અમે લોકો ગામના વિકાસ માટે ફાળો ઉઘરાવીને ગરબાનો શો કરવાના છીએ. અને એટલા માટે તો આપની પાસે ફંડ રેઝિંગ માટે આવ્યા છીએ. ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે કંઈક દાન લેવા માટે આવ્યા છીએ. અરે ભાઈ, નેકી ઓર દેર શાની? મુનિમજી. જી બાપુ. 5 લાખનો ચેક બનાવો અને સાહેબને આપો. પણ બાપુ, 5 લાખ રૂપિયા? મુનિમજી. જી બાપુ. સલાહ નથી માંગી, ચેક બનાવો. ઓકે બાપુ. આ મારો મુનિમ ના સુધરે હો. લો સાહેબ. આભાર બાપુ. અને હા, અમારા ફંક્શનમાં અતિથિ વિશેષ તરીકે તો તમારે સ્થાન શોભાવવું પડશે. જરૂરથી જરૂરથી. અરે મારી દીકરીનો પ્રોગ્રામ હોય અને અમે લોકો ના આવીએ, સહ કુટુંબ આવીશું. જય માતાજી. ચલો ચલો ચલો. આપણને અધ્યક્ષ સ્થાન નથી મળ્યું, તો પછી કોને મળ્યું છે ટાઈગર? હા બાપુ, અમને જાણવા મળ્યું છે કે પ્રોફેસરે બહુ મોટી ભૂલ કરી છે, કે જે આપણા ગામ સુંદરપુરના જમીનદાર ઠાકોર પૃથ્વીસિંહને જે અધ્યક્ષ આપ્યું છે તે બહુ મોટી ભૂલ કરી છે બાપુ. હુકમ કરો, એ પૃથ્વીસિંહનું અમે નિષ્કંદ કાઢી નાખવા તૈયાર છીએ. હુકમ કરો બાપુ, હુકમ. તો પછી હવે હું પણ જોઉં છું કઈ રીતે આ શો થાય છે. રણમાલ. બાપુજી, હવે હું જાણી ચૂક્યો છું, આ માટે મેં બધી તૈયારી પહેલેથી કરી રાખી હતી. ઓ કઈ સમજ્યો નહીં. એ તો છે આ રણમલની રણનીતિ. ચેરિટી શો જરૂર થશે, પણ એમાં રાસ લીલા નહીં, મરસિયા ગવાશે. મરસિયા? મરસિયા ગવાશે હે? પણ એ કઈ રીતે? એવું તો શું કર્યું છે દીકરા કે મરસિયા ગવાશે? બાપુજી, આ મારો ટાઈગર ટાઈમ બોમ્બ લઈને જરૂર જશે, અને જરૂર પડશે તો પોતાનો જીવ પણ આપશે અને બધું બ્લાસ્ટ કરી નાખશે. જોરદાર બ્લાસ્ટ. અને બધું ખલાસ. કેવું પડે દીકરા, તું મારો સપૂત કહેવાય. હા બાપુ. જ્યાં બળ પાણી ભરે ત્યાં કડ કામ કરે.
એ કાનજી, કાનિયા ક્યાં છુપાને બેઠો છે? બહાર આવ. અરે આવો બાપુ. તારા બાપે લીધેલા કરજના રૂપિયા ક્યારે પાછા આપે છે? બાપુ મને થોડો સમય આપો, હું તમારા પૈસા અને વ્યાજ બંને સાથે આપી દઈશ. રૂપિયા ના હોય તો પછી પેલી હાઈવે વાળી જમીન લખી આપ. બાપુ એ તો મારા બાપ ની નિશાની છે. આ પણ તારા બાપ ની નિશાની છે ને? ખબર સાલી ને. બાપુ મારી બેન ને કઈ ના કરશું. તો પછી કરા દસ્તાવેજ માંગુઠો. ચલો ચલો. ના બેન, ઘણા દિવસે ઘાટમાં આવ્યો છે. ચલો આપણું કામ થઈ ગયું. ગરીબોનો દાતા, નામ છે મારું ઈશ્વર ઠાકોર.
રામ રામ કાકા, રામ રામ. લે ભાઈ કાનજી, આ તારા જમીનના પેપર. હવે તું ચિંતા ના કરતો. આભાર ઈશ્વરભાઈ, આભાર. ખબરદાર, કોઈ હાલ્યું છે તો ટાઈમ બોમ્બ મારીને ઉડાઈ દઈશ. ચાલ ખાનીવાની ચાલ. દીકરી રાધા, હવે તને કોઈ નહીં બચાવે. રાધા ના બાપુ, બચાવો મારી દીકરીને. રાધા, રાધા. હશ, ચાલો ઠકરાણા. પ્રવીણસિંહ, હજીસિંહ, લઈ જાઓ નાલાયકને અને પોલીસને હવાલે કરી દો. આવ દીકરા, આવ. શાબાશ દીકરા, તારા કારણે આજે મારી દીકરીનો જીવ બચ્યો. બાપુ, આ તો મારી ફરજ હતી. દીકરા, શું કામકાજ કરે છે? ઠાકોર સાહેબ, અત્યારે હાલ તો કઈ જ કામ નથી. શું વાત કરે છે? અરે, તારા જેવો બહાદુર અને બાહોશ માણસ બેકાર ક્યારે પણ ના હોય. દીકરા, તને કામકાજ મળી જશે. હા દીકરા, તું જરૂર આવજે. જય માતાજી. જય માતાજી. પૃથ્વીસિંહ બોલું છું. અરે જીવરામભાઈ, આ હું શું સાંભળું છું? 25-30 લાખ જેવી નાની રકમ માટે જો આપણા ગામના લોકો ફાળો ઉઘરાવવા નીકળે ને, તો પછી ધિક્કાર છે આ પૃથ્વીસિંહને. ગૌશાળા માટે જેટલા રૂપિયા જોઈએ એટલા આ પૃથ્વીસિંહ આપશે. ધર્મના કામ માટે પૃથ્વીસિંહના દરવાજા હંમેશા ખુલ્લા હતા અને ખુલ્લા રહેશે. જેટલા રૂપિયાની જરૂર પડે ને, મંગાવી લેજો. હા, જય માતાજી. હે બાપુ, આમને આમ રૂપિયા આપી દઈશું ને તો આપણી તિજોરી ખાલી ખલાસ થઈ જશે. મનીમજી, સલાહ નથી માંગી. જી બાપુ, સમજી ગયો બાપુ. આવો આવો ભાગ્યવાન. તમે પણ શું આમની હારે માથા ગુટ કરો છો? ભગવાનનું નામ લો ને. સાચી વાત છે ભાગ્યવાન, આ મુનિમ નહીં બદલાય. શિવ 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 શિવ. જય માતાજી બાપુ. અરે આવો આવો ઈશ્વર, આવો દીકરા. ભાગ્યવાન, આ ઈશ્વર બહાદુર અને બહુ સારો છોકરો છે. અચ્છા, પણ બિચારા પાસે કામ નથી. મુનિમજી. હા બાપુ. આમને કોઈ પણ યોગ્ય કામ શોધીને આપી દો. જી બાપુ. અને બરાબર સમજાવી દેજો પાછા. જી બાપુ. ચાલ ચાલ, તને કામ સમજાવી દઉં. ચાલ ચાલ, હવે ચાલ ખેતરમાં. તમે મારો જીવ બચાવ્યો હતો એ માટે તમારો ખૂબ ખૂબ આભાર. એમાં આભાર માનવાની કઈ જરૂર નથી, આ તો મારી ફરજ હતી. એ ફરજવાળા, હાલ હવે અહીંયા ફરજ બજાવ. હાલ વાડ્યો થયા વિના હાલ. શિવ 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 શિવ. અરે રાધા, તું? હા ઈશ્વર,
પિતાને મળવાની ઘણી ઈચ્છા થઈ હતી એટલા માટે આવી ગઈ. તો ભગવાન શિવજીની પૂજા એકમાત્ર બહાનું જ હતું એમ જ નહીં? શું તું પણ, ના ના એવું થોડી ના હોય, શિવજી તો આખી દુનિયાના ઈશ્વર છે, એમની પૂજા તો કરવી જ જોઈએ ને. અને આ ઈશ્વરની, આ ઈશ્વરની, આ ઈશ્વર તમારા તન મનમાં વસી ગયો છે, મારી આંખોમાં શમણું થઈને રહે છે, મારા શ્વાસોશ્વાસમાં સરગમ બનીને રહે છે, મારા દિલની ધડકનમાં સતત ધબકતો રહે છે મારો ઈશ્વર. રાધા, જેમ શિવજીની પાસે માં પાર્વતીનો સાથ છે, તેમ મારી પાસે મારી રાધાનો સાથ છે. મારા દિલની ધડકણમાં ફક્ત તારું જ નામ છે. ઈશ્વર, એક વાત પૂછું? એક શું, હજાર વાત પૂછ ને. હવે તો આ ઈશ્વર પર ફક્ત તારો જ અધિકાર છે. જેમ ભોળાનાથ માં પાર્વતીનો સાથ સદૈવ નિભાવતા હતા, તેમ શું તું પણ મારો સાથ નિભાવીશ ને? અરે ગાંડી, કેમ આવું બોલે છે? તને તારા ઈશ્વર પર ભરોસો નથી? એક ક્ષત્રિય ઠાકોરના વચન પર વિશ્વાસ નથી? ઈશ્વર, એવું નથી, મેં તો બસ આમ જ. રાધા, ફક્ત આ જન્મમાં નહીં પણ જન્મો જન્મ રહીશું સદા સંગાથી. પછી ભલે ને મારા પ્રાણ જાય, પણ આ ઈશ્વરનું વચન કદી નહીં જાય. ના ઈશ્વર, શું તારા ને મારા પ્રાણ અલગ અલગ છે? આ રાધા પણ આજે એના ઈશ્વરને વચન આપે છે કે ભલે લાખો જુગ વીતી જાય પણ રહીશું સદા સંગાથે.